ચાલી રહેલ ગુરુ નાનકજીના 550માં પ્રકાશ પર્વ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ સંપન્ન. ગુજરાતના સીએમ રૂપાણી રહ્યા ઉપસ્થિત. અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ગુરુ નાનકજીના 550માં પ્રકાશ પર્વ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બે દિવસથી ચાલી રહેલા મહોત્સવમાં નગર કીર્તન, ગતકા માર્શલ આર્ટ, ગુરુ ગ્રંથ સાહેબની પૂજા અર્ચના, ગુરુ નાનકજીના ઉપદેશો પર કીર્તન દરબાર, ધાર્મિક સત્સંગ, નિઃશુલ્ક આંખની તપાસ, બ્લડ કેમ્પ તેમજ તમામ આવનાર ભક્તો માટે મહાલંગર તેમજ કલગીધર સેવક જથ્થા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ શહેરમાં 550 વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પાવન પ્રકાશની બે દિવસીય ઉજવણી ઉત્સાહ અને ભક્તિ દ્વારા રવિવારે સંપન્ન થઈ હતી. આ મહોત્સવના બીજા દિવસે સર્વધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધર્મના સંતો મહંત ઉપસ્થિત રહ્યા હતા. સમી સાંજે પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને શીખ સમુદાયને સંબોધન કર્યું હતું. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત અને શીખ સંપ્રદાય વચ્ચે અલગ અને આગવો સંબંધ છે અને રાજ્ય સરકાર દ્વારા આ સંબંધ કાયમ રાખવા અનેક પગલાં લીધા છે. લખપત અને બેટ દ્વારકાના ઐતિહાસિક ગુરુદ્વારા નવપલ્લવિત કરવાનું પવિત્ર કાર્ય રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યું છે અને જામનગરની ઇરવિન હોસ્પિટલને ગુરુ ગોવિંદસિંહ નામ અપાયું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ કોઈ કોમ્યુનિટી હોલને ગુરુ ગોવિંદસિંહના નામ સાથે જોડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવ્યું છે. પ્રકાશ પર્વ સમિતિના કન્વીનર પરમજીત કૌર છાબડાએ જણાવ્યું હતું કે શીખ સંપ્રદાયના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનકજીએ માનવતાને નવી રોશની પૂરી પાડી હતી. આ પ્રકાશ પર્વની ઉજવણીમાં અનેક લોકો સહભાગી બન્યા છે અને આ પર્વ દ્વારા માનવતાનો સંદેશ તમામ લોકોમાં ફેલાય એ જ ધ્યેય છે. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી બીજલ પટેલ, સંત બાબા લખાસિંહ, પ્રવાસન વિભાગના અગ્રસચિવ એસ જે હૈદર, કમિશનર જૈનુદેવન, અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે સહિત સમિતિના અગ્રણીઓ, સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુજરાતમાં વસતા હજારો શીખો, હજારો સિંધી સમાજના લોકો, એ બધાની લાગણીને ધ્યાનમાં રાખીને આ પ્રકાશ પર્વ ઉજવવાનો કાર્યક્રમ ગુજરાત સરકારે નક્કી કર્યો. એમની ગુરુવાણી અને અહીંયા સત્સંગ, લંગર અને થીમ પેવેલિયનો દ્વારા લોકો એમાંથી પ્રેરણા લે અને ગુરુ નાનક દેવજીનું માનવજાત ઉપર જે ઉપકાર હતો અને એમને જે તે સમયે ધર્મ, સંસ્કૃતિ, દેશની રક્ષા અને શીખ પરંપરા અને છેલ્લે ગુરુ ગોવિંદસિંહજીએ જે બલિદાનો, ત્યાગ, તપશ્ચર્યા અને પંચ પ્યારેમાં ગુજરાતના આપણા દેવભૂમિ દ્વારકાના મખનસિંહ એમનું પણ પાંચ પ્યારામાંના એક હતા, એટલે ગુજરાત અને શીખોનો સંબંધ એ ત્યારથી છે. અને આજે આપણે ગુરુ નાનક દેવજીને યાદ કરીને આ ભવ્ય કાર્યક્રમ કર્યો છે. ખાસ આપણી વચ્ચે સુવર્ણ મંદિર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ પણ આપણી વચ્ચે છે અને શીખ સમાજ દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.